નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ તાસમાં આવકારું છું. આજે આપણે ગુજરાતી વિષયમાં શબ્દકોશ વિશે સમજ મેળવશું. વાંચતા વાંચતા કોઈ એવો શબ્દ આવે જેનો અર્થ આપણે જાણતા ના હોઈએ તો એનો અર્થ જાણવો કેવી રીતે? ભાષાના પુસ્તકોમાં કેટલાક શબ્દોના અર્થ આપ્યા હોય છે, પણ બીજા પુસ્તકોમાં અર્થ આપેલ હોતા નથી. આપણે જેનો અર્થ ન જાણતા હોઈએ તેવા શબ્દોના અર્થ શોધવાનું સાધન એટલે કે પુસ્તક એ શબ્દકોશ છે. શબ્દકોશના ઉપયોગથી આપણે જે શબ્દનો અર્થ કે જોડણી શોધી કાઢી હોય અને જેના વડે આખી બાબતનો અર્થ સ્પષ્ટ કરવાની મહેનત કરી હોય એ શબ્દાર્થ ચિરકાળ એટલે કે સદાય હંમેશા યાદ રહી જાય છે. આપણે કોઈ પુસ્તકનું વાંચન કરતા હોઈએ અને એ વાંચન દરમિયાન આપણને કોઈ શબ્દનો અર્થ ન સમજાતો હોય એટલે આપણે એ શબ્દનો અર્થ જાણવા શબ્દકોશનો ઉપયોગ કરવો પડે, એટલે કે શબ્દકોશમાંથી આપણને એ શબ્દનો અર્થ જાણવા મળી રહે. પરંતુ એ શબ્દ શબ્દકોશમાં કઈ રીતે શોધવો એ માટે આપણને શબ્દકોશ જોતા આવડવું જોઈએ. તો હવે આપણે શબ્દકોશ જોવાની રીત વિશે સમજ મેળવીએ. શબ્દકોશમાં શબ્દોની યાદી નક્કી કરેલા ક્રમમાં આપેલી હોય છે. આ ક્રમને કક્કાવારી કહેવાય છે. જો તમે કક્કો એટલે કે વર્ણમાળા ભૂલી ગયા હોય તો નીચે આપેલ વર્ણમાલા એટલે કે કક્કો યાદ કરી લો. સૌપ્રથમ આપણે સ્વરને યાદ કરીએ. અ આ ઈ એટલે કે રસ્વ ઈ, જેને આપણે નાનો ઈ પણ કહીએ છીએ, મોટો ઈ અથવા દીર્ઘ ઈ, નાનો ઉ અથવા રસ્વવાળું ઉ, મોટો ઉ અથવા દીર્ઘવાળું ઉ, રુ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ વગેરે સ્વરો છે. સ્વર પછી હવે આપણે વ્યંજન યાદ કરી લઈએ. ક થી જ્ઞ સુધીના અક્ષરો એ વ્યંજન છે. જેમ કે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ,
સ હ અળ ક્ષ જ્ઞ. તો આ રીતે આપણે વર્ણમાલા યાદ કરી લીધી. શબ્દકોશમાં અથી શરૂ થતા શબ્દો શરૂઆતમાં અને છેલ્લે અથી શરૂ થતા શબ્દો આવે છે. એટલે કે આપેલા શબ્દોને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવા જઈએ તો સૌ પ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દો ગોઠવવાના હોય છે. ત્યાર પછીનો મુદ્દો ત્રણ નંબર, ક્ષ એ ક અને શનો જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવે છે. એટલે કે કનો ક્રમ પૂરો થતા ક્ષથી શરૂ થતા શબ્દોને જોડી શકાય. ચોથો મુદ્દો, જ્ઞ કે જે જ અને ગનો જોડાક્ષર હોવાથી જ્ઞથી શરૂ થતા શબ્દો જના ક્રમમાં આવે છે. એટલે કે જથી શરૂ થતા શબ્દોની યાદી પૂરી થતા જ્ઞથી શરૂ થતા શબ્દો મૂકી શકાય. પાંચમો મુદ્દો, કથી હ સુધીના અક્ષરોને બારાક્ષરીના ક્રમમાં ગોઠવેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે છેલ્લે વાત કરી કે કથી હ સુધીના અક્ષરોને બારાક્ષરીના ક્રમમાં ગોઠવેલા હોય છે. તો છઠ્ઠો મુદ્દો કે ક વ્યંજનનો ક્રમ આપણે એમાં જોઈએ કે ત્ર વ્યંજનનો ક્રમ આ મુજબ છે. બીજા અક્ષરોના ક્રમ એ પ્રમાણે તમે જાતે તૈયાર કરી શકો. તો આપણે ક વ્યંજનનો ક્રમ જોઈએ. ક કમ કા કામ કી કિમ કી કિમ કુ કુમ કુ કુમ ક્રુ કે કે કેમ કઈ કૈમ કો કોમ કૌ કૌમ ક્ર ક્રમ. આ રીતે કના વ્યંજનનો ક્રમ રહેશે. સાતમો મુદ્દો, શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને જો બીજો અક્ષર સરખો હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું જોઈએ. દાખલા તરીકે અહીં વિષય, વિષમ, વિપદ માં વિ સમાન છે. અહીં આપેલા આ ત્રણ શબ્દો છે એ ત્રણેય શબ્દોમાં પ્રથમ અક્ષર સમાન છે. તો હમણાં આપણે જોયું કે જો પ્રથમ અક્ષર સમાન હોય તો આપેલા શબ્દોના ક્રમ
બીજા અક્ષર પ્રમાણે નક્કી કરી શકાય. અને જો આપેલા શબ્દોમાં પ્રથમ અને બીજા અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું જોઈએ, એટલે કે ત્રીજા અક્ષર પ્રમાણે આપણે શબ્દનો ક્રમ નક્કી કરવો પડે. વિષય, વિષમ, વિપદ આ ત્રણેય શબ્દમાં વિ સમાન છે, શ અને પમાં પ આગળ આવે, આથી વિપદ પહેલા આવે આ ત્રણેય શબ્દોમાં. બાકીના બે શબ્દોમાં વિ અને શ સમાન છે, તેથી ત્રીજા અક્ષર ય અને મમાં મ આગળ આવે. આમ આ ત્રણ શબ્દોનો શબ્દકોશ મુજબ ક્રમ આ પ્રમાણે આવે, વિપદ, વિષમ, વિષય. ત્યાર પછી આગળ જોઈએ કે જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે, તેમાં જોડાનાર અક્ષરોના ક્રમ પણ વર્ણમાલા એટલે કે કક્કાના ક્રમ પ્રમાણે નક્કી થાય છે. જેમ કે સ્થિર અને સ્મિત માં સ્થિર પછી સ્મિત આવે, એટલે કે સ્થિર અને સ્મિતમાં બંનેમાં પ્રથમ અક્ષર સરખો છે, એટલે બીજા ક્રમના અક્ષરને આધારે આપણે ક્રમ ગોઠવવો પડે. તો બીજા ક્રમમાં મ અને થ છે તો એમાં મની પહેલા થ આવે, એટલે આ બે શબ્દોમાં પહેલાં સ્થિર આવશે અને પછી સ્મિત આવે. ત્યારબાદ આગળની ધ્યાન રાખવાની બાબત જોઈએ. સ્વરોનો ક્રમ પણ બારાક્ષરી પ્રમાણે નક્કી થાય છે. દસમો મુદ્દો, શબ્દકોશમાં શબ્દને અંતે કૌંસમાં વ્યાકરણ સંબંધી સંક્ષેપ એટલે કે ટૂંકમાં માહિતી આપેલ હોય છે, તે આ મુજબ સમજવી. જેમ કે કૌંસમાં અ આપ્યું હોય તો અવયવ એમ સમજવું કે આપેલો શબ્દ અવયવ છે એવી ઓળખ આપી હોય. ત્યાર પછી જો શબ્દની બાજુમાં કૌંસમાં ક્રિ આપ્યું હોય તો આપેલ શબ્દ ક્રિયાપદ છે એમ સમજવું. બ વ એટલે કે બહુવચન, વી એટલે કે વિશેષણ, ન એટલે કે નપુસકલિંગ, પૂ એટલે કે પુલ્લિંગ, સ્ત્રી એટલે કે સ્ત્રીલિંગ એટલે કે આપેલ શબ્દ સ્ત્રીલિંગ જાતિનો છે એમ, સ એટલે કે સર્વનામ એટલે કે આપેલ શબ્દ સર્વનામ છે. શબ્દકોશમાં બધા જ વિશેષણો નપુસકલિંગમાં મુકાય છે. અહીંયા આગળ વધતા પહેલા આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગ જાતિના શબ્દો કોને કહેવાય એ સમજી લઈએ. જેમ કે જે જે શબ્દો માટે કેવો એમ બોલી શકાય એટલે કે
દડો કેવો, દડા માટે દડો કેવો એમ બોલી શકાય, દડો કેવી, દડો કેવું એમ ન બોલી શકાય, દડો કેવો એમ જ બોલી શકાય. માટે દડો છે એ પુલ્લિંગ જાતિનો શબ્દ છે, એટલે કે જે શબ્દ માટે આપણે કેવો એમ બોલી શકતા હોઈએ તો એ પુલ્લિંગ જાતિનો શબ્દ છે. એવી રીતે જે શબ્દો માટે કેવી એમ બોલી શકાતું હોય તો એ સ્ત્રીલિંગ જાતિનો શબ્દ છે. જેમ કે કેરી કેવી, તો એ સ્ત્રીલિંગ જાતિનો શબ્દ છે. તો એવી રીતે કોઈ શબ્દ માટે કેવું બોલી શકાય એને નપુંસકલિંગ જાતિનો શબ્દ કહેવાય. દાખલા તરીકે ટમેટું કેવું, તો ટમેટા માટે કેવું એમ બોલી શકાય, ટમેટું કેવો એમ ન બોલી શકાય, ટમેટું કેવી એમ પણ ન બોલી શકાય, ટમેટું કેવું એમ જ બોલી શકાય. આમ જે શબ્દ માટે કેવું એમ બોલી શકાય એને નપુંસકલિંગ જાતિનો શબ્દ કહેવાય. અહીં જુઓ તમે, દાખલા તરીકે છોભીલો, છોભીલું અને છોભીલી, આ વિશેષણોમાંથી એટલે કે આ શબ્દોમાંથી શબ્દકોશમાં છોભીલું આપેલ હોય છે. એટલે કે છોભીલું છે, છોભીલું કેવું એટલે નપુંસકલિંગ જાતિનો શબ્દ થયો. એટલે કહેવાનો અર્થ એ છે કે શબ્દકોશમાં વિશેષણો નપુંસકલિંગ જાતિમાં જ મુકાય છે. હવે આગળનો 12મો શબ્દ જોઈએ, 12મો મુદ્દો જોઈએ, નવી બાબત કે શબ્દકોશમાં સંજ્ઞાનું મૂળ રૂપ જ વપરાય છે. જેમ કે દાખલા તરીકે પૃથ્વીથી, પૃથ્વી પર, પૃથ્વીના, આ બધા શબ્દોમાંથી શબ્દકોશમાં પૃથ્વી શબ્દ જ આપેલ હોય છે. પૃથ્વીથી, પૃથ્વી પર, પૃથ્વીના એમ નહીં પણ પૃથ્વી એમ જ આપેલ હોય છે. તો પૃથ્વી છે એ મૂળરૂપ પ્રકારનો શબ્દ છે. 13મો મુદ્દો એટલે કે નવી બાબત જોઈએ, કેટલાક શબ્દકોશમાં શબ્દના આખ્યાત રૂપ આપેલ હોય છે, જેમાં એટલે કે તેમાં શબ્દના મૂળ ધાતુરૂપ આપેલ હોય છે. જેમ કે શોષાય, આ શબ્દ આખ્યાત છે. આખ્યાતના રૂપો અનેક હોય છે, શોષણ, શોષાયું, શોષાયેલ, આ બધા રૂપો શબ્દકોશમાં શોધીએ તો ન મળે. એમાં મૂળ ધાતુ શોષા છે અને એ આખ્યાત છે એવી ઓળખાણ માટે શબ્દકોશમાં શોષાવું એમ લખ્યું હોય છે. શબ્દકોશમાં શોષાવું, વાંચવું, લખવું, વધવું, કાઢવું, ભણવું વગેરે આખ્યાત રૂપો જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલ આ ડાવળા શબ્દોને કક્કાવારીના ક્રમ પ્રમાણે એટલે કે શબ્દકોશના ક્રમ પ્રમાણે કેમ ગોઠવી શકાય એ માટે આપણે જે જે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની આપણે અત્યારે સમજ મેળવી. તો આ તાસમાં આપેલ સમજનું વારંવાર વાંચન કરવું જેથી તમને આપેલા આડાવાળા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા આવડી જશે. આવજો વિદ્યાર્થી મિત્રો.